વેલકમ સ્ટુડન્ટ અગાઉ આપણે મેનેજમેન્ટ અકાઉન્ટમાં યુનિટ નંબર ટુ ભંડોળ પ્રવાહ પત્રકમાં દાખલા નંબર ચાર છે એ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયો હતો તેના જેવો જ બીજો દાખલો એટલે કે દાખલા નંબર પાંચ મેં તમને હોમવર્કમાં એટલે કે પ્રેક્ટિસ માટે ઘરે છે આપ્યો હતો સેમ ટુ સેમ તેના જેવો જ દાખલો હતો આજના લેક્ચરમાં આપણે તેના પછીનો દાખલો દાખલા નંબર છ વિશે ચર્ચા કરવાના છીએ તો દાખલા નંબર છ માં મુખ્યત્વે હવે થોડોક તમારે છે એ એક બે હવાલા વધારે હોય એવા દાખલાઓ છે એ હવે ગણવાના આવશે નીચે આપેલા પાકા સરવૈયા અને વધારાની માહિતીના આધારે તમારી સ્ક્રીન ઉપર રકમ છે હું રીડ કરું છું વાંચું છું આધારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરો તમને બે વર્ષની પાકું સરવૈયું છે એ આપેલું છે જેના આધારે તમારે ભંડોળ પ્રવાહ પત્રક અને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ વર્ષ બે હજાર પાંચ અને છની માહિતી આપેલી છે શેર મૂડી બાર લાખ અને પંદર લાખ ચૌદ ટકાના ડિબેન્ચર છ લાખ અને ચાર લાખ નફા નુકસાન ખાતું એક લાખ અને એક લાખ પચાસ હજાર અનામત સામાન્ય અનામત ત્રણ લાખ અને ત્રણ લાખ પચાસ હજાર લેણદારો પાંચ લાખ નવ હજાર અને છ લાખ નવ હજાર કરવેરાની જોગવાઈ એક લાખ બાર હજાર અને એક લાખ એંસી હજાર મિલકતો બાજુ જમીન મકાન આઠ લાખ અને સાત લાખ સાહીઠ હજાર મશીનરી પાંચ લાખ અને સાત લાખ વીસ હજાર રોકાણો ત્રણ લાખ અને ચાર લાખ પચાસ હજાર સ્ટોક ચાર લાખ ચાર લાખ સિત્તેર હજાર દેવાદારો છ લાખ સિત્તેર હજાર પાંચ લાખ ત્રીસ હજાર રોકડ બે લાખ વીસ હજાર અને ત્રણ લાખ ત્રીસ હજાર અગાઉથી ચૂકવેલ ખર્ચ બે વીસ હજાર અને દસ હજાર વર્ષ બે હજાર ચારનો ટોટલ છે ઓગણત્રીસ લાખ દસ હજાર અને વર્ષ બે સોરી વર્ષ બે હજાર પાંચનો ટોટલ છે ઓગણત્રીસ લાખ દસ હજાર અને વર્ષ બે હજાર છનો ટોટલ છે બત્રીસ લાખ સિત્તેર હજાર વધારાની વિગત વધારાની વિગત હોય એના આધારે હવે આપણે શું કરતા જવાનો દાખલો છે એ ધીમે ધીમે સ્ટાર્ટ કરવાનો વધારાની વિગતના આધારે તમારે સૌથી પહેલાં હવાલા ટીક કરી નાખવાના કે કયા કયા ખાતા તમારે બનાવવાના છે પહેલું છે વર્ષ દરમિયાન એક લાખ ચાલીસ હજાર કરવેરાની ચૂકવણી કે કરવેરા ચૂકવ્યા તો એક લાખ ચાલીસ હજાર છે કરવેરાની ચૂકવણી છે એટલે કરવેરામાં તમારે હવાલા નંબર એક છે આપી દેવાનો છે અહીંયા આપેલો જ છે જુઓ હવાલા નંબર એક કરવેરામાં બરાબર બીજો હવાલો છે મશીન પર પચાસ હજારનો ઘસારો માંડી વાળવો મશીનરી છે આપેલી હોય તો તમારે એના ઉપર હવાલા નંબર બે જુઓ અહીંયા હવાલા નંબર બે મશીનરી પર બરાબર ત્રીજું મશીનરીની ચોપડી કિંમત એક લાખ છે અને પંચોતેર હજારમાં વેચવામાં આવ્યું એટલે કે ત્રીજો હવાલો પણ શેનો છે મશીનરીનો જ છે મશીનરીની કિંમત કેટલી કીધી તમને એણે એક લાખ કીધી અને વેચવામાં આવ્યો છે પંચોતેર હજારમાં એટલે કે શું થયું છે તો કે ભાઈ મશીનરી છે એ એક લાખની કિંમત છે ને પંચોતેર હજારમાં વેચવામાં આવ્યું એટલે શેમાં વેચવામાં આવ્યું ખોટમાં વેચવામાં આવ્યું એટલે મશીનરી ઉપર જ ફરી પાછો ત્રીજો હવાલો છે એ ટીક કરવાનો છે તો આ રહ્યું પાકા સરવૈયામાં ત્રીજો હવાલો મશીનરી પર ચોથું છે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું કેટલા ચાલીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યું તો વચગાળાના ડિવિડન્ડ વિશેની માહિતી પાકા સરવૈયામાં આપેલી નથી તો એ માહિતી આપેલી નથી તો હવે આપણે એનો હવાલો છે એ સાઈડમાં આપણે રકમની બાજુમાં ટીક કરી નાખવાનો વધારાની વિગતની બાજુમાં જેથી આપણને ખ્યાલ આવે કે આની માહિતી છે એ પાકા સરવૈયામાં આપેલ નથી તો સૌથી પહેલા વધારાની વિગતના આધારે શું કરવાનું ખાતાએ બાજુમાં જે કોઈ પણ ખાતું આપણે દોરવાના છીએ એનું જે આપણે હવાલો ટેક કરી નાખવાનો રહેશે હવે આપણે સૌથી પહેલા જોઈએ સ્ટેપ નંબર વન કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તો અત્યાર સુધીમાં હું એવું રાખું હું એવું યાદ રાખું કે ભાઈ તમને બધાને કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક છે એ દોરતા તો આવડી જ ગયું હશે તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકમાં સૌથી પહેલાં તમારે ચાલુ મિલકતો અને ચાલુ દેવાની માહિતી છે એ તમારે જોઈ લેવાની રહેશે તો સ્ટેપ નંબર વનમાં આપણે જોઈ લઈએ કે કઈ કઈ તમારી ચાલુ મિલકતો છે અને કયા કયા તમારા ચાલુ દેવાઓ છે હવે અહીંયા ધ્યાન આપો પેલું છે રોકાણો તો રોકાણો છે આપણી કાયમી મિલકત છે ચાલુ મિલકત નથી એટલે સ્ટોક દેવાદારો રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ બધાની જે વર્ષ બે હજાર પાંચ અને છની ની માહિતી આપી હોય એઝ ઇટ ઇઝ પાકા સરવૈયાના આધારે એ માહિતી તમારે કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતા પત્રકમાં લખી લેવાની છે એટલે જુઓ પાકા સરવૈયામાં આપણે અગાઉ વિગત રકમ છે એ જોતા હતા ત્યારે આપણે જોયું જ છે તો ચાલુ મિલકતો છે એ સ્ટોક ચાર લાખ છે અને વર્ષ બે હજાર પાંચમાં અને વર્ષ બે હજાર છમાં માં ચાર લાખ સિત્તેર હજાર છે દેવાદારો છ લાખ સિત્તેર હજાર અને પાંચ લાખ ત્રીસ હજાર રોકડ બે લાખ વીસ હજાર અને ત્રણ લાખ ત્રીસ હજાર અને અગાઉથી ચૂકવેલ ખર વીસ હજાર અને દસ હજાર તો એઝ ઇટ ઇઝ જે પાકા સરવૈયામાં આપણે રકમની શરૂઆતમાં જે મિલકતો ચાલુ મિલકતોમાં જોયું હતું એમાંથી ચાલુ મિલકતો કઈ છે તો કે ભાઈ આ ચાર સ્ટોક દેવાદાર રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ વર્ષ બે હજાર પાંચ અને છની જે રકમ હોય એ જે તે ઓલામાં મૂકી દેવાની છે અને એનો સરવાળો કરવાનો છે એટલે કે વર્ષ બે હજાર ચારમાં ચાર લાખ વત્તા છ લાખ સિત્તેર હજાર વત્તા બે લાખ વીસ હજારને વત્તા વીસ હજાર કરો એટલે તેર લાખ દસ હજાર આવે એટલે એ ચાલુ મિલકતનો સરવાળો કુલ ચાલુ મિલકતોને એ નામ આપવાનું વર્ષ બે હજાર પાંચનો થાય છે તેર લાખ દસ હજાર તેવી જ રીતે વર્ષ બે હજાર છમાં ટોટલ છે ચાર લાખ સિત્તેર હજાર વત્તા પાંચ લાખ ત્રીસ હજાર વત્તા ત્રણ લાખ ત્રીસ હજારને વત્તા દસ હજાર એટલે થશે ત્રણ તેર લાખ ચાલીસ હજાર એને આપવાનો વર્ષ બે હજાર છનો કુલ ચાલુ મિલકતોનો સરવાળો તેવી રીતે ચાલુ દેવાઓ ચાલુ દેવાઓમાં હવે આપણે અહીંયા ઉપર એક વખત જોઈ લઈએ કઈ કયા તમારા ચાલુ દેવાઓ છે સામાન્ય અનામત ન આવે નફા નુકસાન ખાતું પણ ન આવે લેણદારો અને કરવેરાની જોગવાઈ હવે એક ખાસ નોંધ છે એ તમારે યાદ રાખવાની છે કે જ્યારે જે દેવામાં કે જે ચાલુ મિલકતો કે જે ચાલુ દેવાઓમાં હવાલા ટીક થઈ ગયા હોય એને તમારે ચાલુ મિલકતો કે ચાલુ દેવામાં લેવાના નહીં એટલે કે જુઓ અહીંયા પહેલો જ હવારો કરવેરા ઉપર છે તો કરવેરાનું ખાતું તમે બનાવશો એટલે તમારે કરવેરાને છે એ ચાલુ દેવામાં હવે લેવાના નહીં એટલે કે જેના માટે તમે સ્ટેપ નંબર ટુમાં ખાતું બનાવવાના હો એ ચાલુ દેવાઓને તમારે ચાલુ દેવાઓમાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રક વખતે લેવાના આવતા નથી એટલે માત્ર એક જ અહીંયા ચાલુ દેવાઓ આવશે કયા તો કે ભાઈ લેણદારો કારણ કે કરવેરામાં હવાલો આપેલો છે એટલા માટે જેમાં હવાલો આપેલો હોય ચાલુ દેવામાં એને તમારે ચાલુ દેવામાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકમાં લેવાનો નહીં તો અહીંયા જુઓ લેણદારો બરાબર પાંચ લાખ નેવું હજાર અને છ લાખ નેવું હજાર તો એનો કુલ સરવાળો બી બરાબર પણ શું થશે એઝ ઇટ ઇઝ એક જ આપેલું છે એટલે એનો એ જ તમારો સરવાળો રહેશે તો હવે તમારે કાર્યશીલ મૂડી જોતી હોય તો શું કરવાનું ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવાઓ છે બાદ કરવાના એટલે કે કાર્યશીલ મૂડી બરાબર એ માઇનસ બી તેર લાખ દસ હજારમાંથી વર્ષ બે હજાર પાંચ માટે પાંચ લાખ નેવું હજાર બાદ કરો એટલે આવે સાત લાખ વીસ હજાર તેવી જ રીતે વર્ષ બે હજાર છ માટે તેર લાખ ચાલીસ હજારમાંથી છ લાખ નેવું હજાર ચાલુ દેવાઓ બાદ કરો એટલે આવશે છ લાખ પચાસ હજાર હવે છ લાખ આ તમને ખબર પડી ગઈ કાર્યશીલ મૂડી કેમ આવી એમાંથી બી બાદ કર્યું એમ એવી રીતે બરાબર તો સાત લાખ વીસ હજાર અને છ લાખ પચાસ હજાર તો એમાંથી મોટું કયું કહેવાય તો કે ભાઈ સાત લાખ વીસ હજાર તો સાત લાખ વીસ હજાર છે એ બંને વર્ષમાં તમારે નીચે છે એ લખી નાખવાના છે સાત લાખ વીસ હજારમાંથી છ લાખ પચાસ હજાર બાદ કરો અને જે તફાવત આવે એ તમારો કાર્યશીલ મૂડીમાં ફેરફાર છે એ આવશે એટલે કે છ સાત લાખ વીસ હજારમાંથી છ લાખ પચાસ હજાર બાદ કરો એટલે આવે કેટલા સિત્તેર હજાર સિત્તેર હજાર આવે એ તમારે જે બાજુ સરવાળો ઓછો હોય એ બાજુ તમારે તફાવતની રકમ લખી અને જોવાનું કે ભાઈ જુઓ અહીંયા વર્ષ બે હજાર પાંચમાં સાત લાખ વીસ હજાર હતી કાર્યશીલ મૂડી અને વર્ષ બે હજાર છમાં તે ઘટીને કેટલી થઈ ગઈ છ લાખ પચાસ હજાર એટલે એ શું છો કહેવાય ઘટાડો એટલે સિત્તેર હજાર તમારો શું થયો કહેવાય કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો કહેવાય સિત્તેર હજાર કેવી રીતે આવ્યા સાત લાખ વીસ હજારમાંથી છ લાખ પચાસ હજાર બાદ કરો અને જે તફાવત આવે એ જે બાજુ ઓછી રકમ હોય ત્યાં તમારે લખવાનો રહે એટલે અહીંયા આવશે સિત્તેર હજાર અને બંને બાજુનો સરવાળો કેટલો થઈ જશે સાત લાખ વીસ હજાર ખબર કેમ પડશે તો કે ભાઈ વર્ષ બે હજાર છમાં વર્ષ બે હજાર પાંચમાં કાર્યશીલ મૂડી સાત લાખ વીસ હજાર હતી જે ઘટીને છ લાખ પચાસ હજાર થઈ એટલે શું થયું કહેવાય સિત્તેર હજારનો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો કહેવાય આ થયું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક હવે આપણે શું કરવાનું તો કે ભાઈ હવે આપણે ખાતાઓ દોરવાના છે તો ખાતાઓ દોરવાના છે તો આપણે ટીક કરી નાખ્યા કયા કયા ખાતાઓ તો કે ભાઈ પહેલું કરવેરાની જોગવાઈનું ખાતું અને બીજું મશીનરીનું ખાતું ત્રીજું ડિવિડન્ટનું ખાતું વચગાળાના ડિવિડન્ટનું ખાતું અને ચોથું સુધારેલું નફા નુકસાન ખાતું તો સ્ટેપ નંબર ટુમાં વ્યા જઈએ હવે જુઓ સૌથી પહેલાં આવ્યું કરવેરાનું ખાતું પછી મશીનરીનું ખાતું પછી વચગાળાના ડિવિડન્ટનું ખાતું ને પછી સુધારેલું નફા નુકસાન ખાતું હવે સૌથી પહેલાં શું કરવાનું તો કે ભાઈ બીજા સ્ટેપમાં દરેક ખાતાઓ હવાલા પ્રમાણે દોરી અને શરૂની બાકી અને આખરની બાકી છે એ તમારે લઈ લેવાની પહેલું ખાતું છે કરવેરાનું ખાતું છે તો કરવેરાનું ખાતું છે એ તમારું કઈ બાજુ આવે મૂડી દેવા બાજુ આવે તો મૂડી દેવા બાજુ હોય તો એમાં જે શરૂની બાકી હોય એ કઈ બાજુ આવે જમા બાજુ આવે ને આખરની બાકી હોય એ કઈ બાજુ આવે ઉધાર બાજુ આવે એટલે કે મૂડી દેવા બાજુ કરવેરાની જોગવાઈમાં શરૂની બાકી આવશે જમા બાજુ વર્ષ બે હજાર પાંચની સા એક લાખ વીસ હજાર અને એક લાખ એંસી હજાર તમારી વર્ષ બે હજાર છની છે એટલે એ આખરની બાકી આવશે એટલે જુઓ અહીંયા કરવેરાના ખાતામાં શરૂની બાકી એટલે કે વર્ષ બે હજાર પાંચની માહિતી છે તમારી શરૂની બાકી થઈ એક લાખ વીસ હજાર અને વર્ષ બે હજાર છની માહિતી છે તમારી જમા ઉધાર બાજુ આવશે આખરની બાકી એક લાખ એસી હજાર મિલકતોમાં દેવા બાજુ હોય એની કરતા મિલકતોમાં શું થાય વિરુદ્ધ હોય તો કે મિલકતોમાં જે વર્ષ બે હજાર પાંચની બાકી હોય એ ઉધાર બાજુ આવે શરૂની બાકી અને મૂડી દેવા બાજુ જે વર્ષ બે હજાર ની બાકી હોય એ જમા બાજુ આવે આખરની બાકી બરાબર તો મિલકતોના ખાતામાં વર્ષ બે હજાર પાંચની બાકી છે તમારી શરૂની બાકી ઉધાર બાજુ પાંચ લાખ રૂપિયા જુઓ પાકા સરવૈયામાં એક વખત જોઈ લઈએ આપણે તો જુઓ મશીનરી શું છે તો કે ભાઈ મશીનરીમાં વર્ષ બે હજાર પાંચની અમાઉન્ટ છે પાંચ લાખ અને છની છે સાત લાખ વીસ હજાર એટલે કે ઉધાર બાજુ વર્ષ બે હજાર પાંચની તમારી શરૂની બાકી થઈ પાંચ લાખ રૂપિયા આરી બરાબર અને વર્ષ બે હજાર છની બાકી છે આખરની બાકી થઈ જે જમા બાજુ આવશે કઈ બાજુ સાત લાખ વીસ હજાર તેવી જ રીતે વચગળાના ડિવિડન્ડની બાકી તમને આપેલી નથી નફા નુકસાન ખાતાની બાકી તમને આપેલી છે તો કે ભાઈ નફા નુકસાન ખાતું છે એ મૂડી દેવા બાજુ આવે છે એટલે કે જમા બાજુ આવશે શરૂની બાકી શરૂની બાકી એટલે કે વર્ષ બે હજાર પાંચની બાકી છે એક લાખ રૂપિયા છે અને વર્ષ બે હજાર છની બાકી છે એ કેટલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા આ થયું શરૂની બાકી અને આખરની બાકી બધા વર્ષની કેવી રીતે હોય છે મૂડી દેવા બાજુ હોય તો શરૂની બાકી જમા બાજુ આવે અને જો મિલકતો બાજુ હોય તો શરૂની બાકી છે ઉધાર બાજુ આવે હવે પહેલો હવાલો જોઈએ આપણે તો પહેલો હવાલો છે એ શેનો છે તો કે ભાઈ વર્ષ દરમિયાન કરવેરાના એક લાખ ચાલીસ હજાર ચૂકવ્યા એટલે ખર્ચ છે એટલે ચૂકવ્યા એટલે શું થાય કરવેરાનું ખાતું ઉધાર તે બેંક ખાતે થાય બરાબર તો ચૂકવ્યા હોય એટલે કરવેરાનું ખાતું ઉધાર હોય એટલે જોવાની એન્ટ્રી છે આવી રીતે થશે કરવેરા ખાતું ઉધાર કરવેરો ઉધાર તે બેંક બરાબર આ રીતની એની એન્ટ્રી થાય તો કરવેરો ઉધાર છે તો કરવેરાની ઉધાર બાજુ શું આવશે બેંક ખાતે બરાબર કેટલા તો કે ભાઈ એક લાખ ચાલીસ હજાર અહીંયા જુઓ કરવેરાનું ખાતું ઉધાર થાય ને બેંક ખાતું જમા થાય એટલે કરવેરાની ઉધાર બાજુ લખવાનું શું બેંક ખાતું શું તો કે ભાઈ એક લાખ ચાલીસ હજાર કરવેરાના ચૂકવ્યા બરાબર પહેલો હવાલો પૂરો હવે જોઈએ બીજો હવાલો મશીનરી પર ઘસારો પચાસ હજાર માંડી વાળવાનો છે મશીનરી ઉપર ઘસારો છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું આવે મશીનરીનો ઘસારો એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે મશીનરી ખાતે જમા એટલે કે નુકસાન છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે એટલે સૌથી પહેલી એન્ટ્રી કઈ થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મશીનરી પર ઘસારો કેટલો પચાસ હજાર રૂપિયા આની બીજી એન્ટ્રી કઈ જગ્યાએ આવશે તો કે ભાઈ મશીનરીના ખાતામાં અહીંયા ઉધાર છે તો મશીનરીના ખાતામાં કઈ બાજુ આવે જમા બાજુ આવે એટલે કે અહીંયા ત્યાં લખવાનું શું નફા નુકસાન ખાતે ઘસારો પચાસ હજાર રૂપિયા બરાબર એટલે કે બંને બાજુ એન્ટ્રી છે કરવાની અહીંયા બેંક ખાતું આપેલું નથી એટલા માટે આપણે કરવેરાની છે બીજી એન્ટ્રી બેંક ખાતામાં કરી નથી જો બેંક ખાતું આપ્યું હોય તો બેંક ખાતામાં એની બીજી એન્ટ્રી આવશે એટલે કે નુકસાન હોય તો હંમેશા શું થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મશીનરીનો ઘસારો છે આપણે પચાસ હજાર લખ્યો એટલે બીજી એની એન્ટ્રી કઈ બાજુ થાય તો કે મશીનરીના ખાતામાં જમા બાજુ પચાસ હજાર રૂપિયા ઘસારો ચોપડી કિંમત એટલે કે જયારે તમે ખરીદ્યું હોય ત્યારે એક લાખ રૂપિયાનું મશીન હોય તમે પંચોતેર હજારમાં વેચો તો તમને શું થઈ કહેવાય ખોટ થઈ કહેવાય તો આપણે આની આમ નોંધ છે એ પેલા સમજી લઈએ કે એક લાખમાં ખરીદેલું મશીન તમે કેટલામાં વેચ્યું છે પંદર સોરી પંચોતેર હજારમાં વેચ્યું છે તો સૌથી પહેલાં આપણે એની છે આમ નોંધ જોઈ લઈએ જો આપણે આમ નોંધ જોઈ લેશું તો આપણને છે વધારે સરળતાથી ખ્યાલ આવશે જુઓ એટલે કે પંચોતેર હજાર મશીનરીની ખરીદી છે પંચોતેર હજાર છે અને મશીનરી છે એ તમે વેચ્યું છે એટલે મશીનરી ધંધામાંથી જાય છે તો મશીનરી જાય છે એટલે મશીનરીનું ખાતું શું થશે જમા કેટલા રૂપિયાની કિંમતથી એક લાખ રૂપિયાની કિંમતથી જમા થશે હવે શું થાય છે તો કે ભાઈ મશીનરી છે એ તમારા ધંધામાંથી જાય છે એટલે મશીનરીનું ખાતું તમે જમા કરો છો તો તમારા ખાતામાં છે એ પંચોતેર હજારમાં તમે મશીનરી વેચી છે તો રોકડ છે એ આવશે એટલે રોકડ કે બેંક ખાતે શું થાય ઉધાર થાય બરાબર રોકડ કે બેંક ખાતું ઉધાર કેટલા રૂપિયાનું પંચોતેર રૂપિયાનું કારણ કે મશીનરી વેચતા તમને કેટલા રૂપિયા મળ્યા છે પંચોતેર હજાર રૂપિયા મળ્યા છે એટલે મશીનરી તમે વેચો છો એટલે મશીનરી જાય છે એટલે મશીનરી ખાતું જમા રોકડ આવે છે એટલે રોકડ કે બેંક ખાતું ઉધાર નફા નુકસાન ખાતું એ ઉધાર થશે શું કામ તો કે ભાઈ તમારું નુકસાન છે તમે શું કેટલા રૂપિયા વેચી પચીસ હજારના નુકસાનથી તમે મશીનરી છે એ વેચી છે પચીસ હજાર રૂપિયાનું નુકસાન થાય એટલે કે ખોટ છે પણ શું થશે ઉધાર થશે બરાબર એટલે ખોટ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે એટલે એની આમનો શું થાય બેંક ખાતે ઉધાર પંચોતેર હજાર નફા નુકસાન ખાતે ઉધાર પચીસ હજાર તે મશીનરી ખાતે જમા હવે આપણે જોઈએ કે આની ખાતામાં એન્ટ્રી કેવી રીતે કરવાની તો કે ભાઈ ખાતામાં એન્ટ્રી છે મશીનરીના ખાતામાં જમા બાજુ તમારે મશીનરીના ખાતામાં જમા બાજુ તમારે બંને માહિતી છે લખવાની કઈ બંને માહિતી તો કે ભાઈ રોકડ ખાતે કે બેંક ખાતે તે નફા નુકસાન ખાતે એટલે કે મશીનરીના જમા બાજુ લખવાની આ બંને માહિતી જેટલા રૂપિયાની રકમથી થયું હોય એટલા રૂપિયાની તે આ બંને માહિતી તમારે સૌથી પહેલાં ક્યાં લખવાની મશીનરી ખાતે જમા બાજુ બેંક ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે એટલે કે મશીનરીના ખાતામાં જમા બાજુ જુઓ બેંક ખાતે પંચોતેર હજાર આર્યા વેચાણ કર્યું છે એ અને નફા નુકસાન ખાતે પચીસ હજાર નુકસાનના આ બંને જે રકમ છે એ તમારે મશીનરીમાં જમા બાજુ છે એ લખવાની છે હવે આની બીજી એન્ટ્રી છે એ કેટલા રૂપિયાની થશે તો કે ભાઈ નફા નુકસાન ખાતામાં થશે બેંક ખાતું આપણે અહીંયા છે નહીં એટલે આની બીજી એન્ટ્રી બેંક ખાતામાં કરવાની હોય પરંતુ આપણે અહીંયા બેંક ખાતું બનાવ્યું નથી એટલે બેંક ખાતામાં આની એન્ટ્રી કરવાની આવશે નહીં પરંતુ હા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે નુકસાનની એન્ટ્રી છે એ દર્શાવવી પડશે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા જુઓ હવે આ છે સુધારેલું નફા નુકસાન ખાતું એની ઉધાર બાજુ પચીસ હજાર રૂપિયા મશીનરીનું નુકસાન બરાબર સમજાણું ફરી એક વખત આમ નોંધ છે આવી રીતની છે બેંક ખાતું ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે મશીનરી મશીનરી જાય છે ધંધામાંથી એટલે મશીનરીનું ખાતું જમા થયું એના બદલે પંચોતેર હજારમાં તમે મશીનરીનું વેચાણ કર્યું એટલે રોકડ તમારા ખાતામાં આવી એટલે રોકડ કે બેંક ખાતું ઉધાર નુકસાન થયું છે એટલે નુકસાન નફા નુકસાન ખાતું પણ શું થશે ઉધાર અને પચીસ હજાર રૂપિયાથી ઉધાર થશે મશીનરીના ખાતામાં જમા બાજુ તમારે બે માહિતી લખવાની રહેશે કઈ માહિતી બંને તો કે બેંક ખાતે વેચાણ કર્યું છે તે અને નફા નુકસાન ખાતે નુકસાન આવ્યું છે તે અને એની એક એન્ટ્રી છે નફા નુકસાન ખાતું બનાવ્યું છે એટલે એની એક એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે છે મશીનરીનું નુકસાન બરાબર પચીસ હજાર આ વાત થઈ ત્રીજા હવાલાની હવે ચોથો હવાલો છે છેલ્લો હવાલો એ છે વચગાળાનું ડિવિડન્ડ ચાલીસ હજાર ચૂકવ્યું ચાલીસ હજાર ચૂકવ્યું એટલે શું થશે જે તે ખર્ચ છે ડિવિડન્ટ છે તમે ચૂકવો છો તો તમારો છે ખર્ચ થાય તમને ડિવિડન્ટ મળતું હોય તો તમારી આવક થાય ડિવિડન્ડ તમે ચૂકવો છો એટલા માટે તમારી માટે ખર્ચ છે તો ખર્ચનું ખાતું ઉધાર એટલે કે વચગાળાનું ડિવિડન્ટ ખાતું ઉધાર તે બેંક ખાતે બરાબર એની એન્ટ્રી છે એવી થશે જુઓ અહીંયા અહીંયા તમને કહું છું ડિવિડન્ટ ખાતે ઉધાર ડિવિડન્ટ ઉધાર તે બેંક ખાતે બરાબર આ એની એન્ટ્રી થાય ડિવિડન્ટ ખાતે ઉધાર તે બેંક ખાતે એટલે કે ડિવિડન્ટ ખાતે ઉધાર છે એટલે બેંક ખાતું છે એ તમારે ક્યાં લખવાનું ઉધાર બાજુ ડિવિડન્ટના ખાતામાં ડિવિડન્ટના ખાતામાં બેંક ખાતે ઉધાર એટલે ચૂકવ્યા શું ચૂકવ્યા તો ભાઈ કરવેરાના ચાલીસ હજાર રૂપિયા છે એ ચૂકવ્યા એટલે અહીંયા શું આવશે બેંક ખાતે ચાલીસ હજાર સાહેબ કઈ બાજુ કરવેરા ડિવિડન્ટની ઉધાર બાજુ બેંક ખાતે ચૂકવ્યા કરવેરાના ઉધાર થાય છે આ હાથ થઈ હવાલાની એટલે કે હવે તમારા હવાલા છે એ પૂરા થઈ ગયા ચારે ચાર હવાલા છે એ તમારા પૂરા થઈ ગયા તમે એની એન્ટ્રી જે તે ખાતામાં છે એ કરી નાખી છે હવે તમારે શું કરવાનું હવે તમારે ખાતા છે એ બંધ કરી દેવાના તો ખાતા બંધ કરો એટલે સરવાળો કરવાનો સૌથી પહેલાં છે તમારે છે જે લાઇનમાં ખાતા આવતા હોય એ પ્રમાણે તમારે ખાતા છે બંધ કરવાના છે તો જુઓ હવે પહેલાં એ જોઈ લેવાનું કઈ બાજુ ટોટલ વધારે આવે છે તો કે ભાઈ અહીંયા તમારો ઉધાર બાજુનો ટોટલ છે એ શું આવે છે વધારે આવે છે એટલે કે ઉધાર બાજુ તમને મળે છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા આ ત્રણ લાખ વીસ હજારનો ટોટલ છે એ તમારો ઉધાર બાજુનો વધારે આવે છે એક લાખ ચાલીસ હજાર વધતા એક લાખ એસી હજાર ત્રણ લાખ વીસ હજારમાંથી શરૂની બાકી બાદ કરો એટલે તમને મળશે બે લાખ રૂપિયા એટલે કે જે આ તફાવતની રકમ છે બે લાખ એ તમને છે એ મળશે એટલે ત્રણ લાખ વીસ હજારે ખાતું બંધ કરી દેવાનું અને બે લાખ રૂપિયા છે એ તમારે કરવેરાની જોગવાઈ છે એ મૂડી દેવા બાજુ આવે છે એટલા માટે આ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું નફા નુકસાન ખાતે લઈ જવાનું એટલે કે કરવેરાની જમા બાજુ તમારે લખવાનું બે લાખ નફા નુકસાન ખાતે મેં તમને કીધું હતું કે મિલકતોના ખાતા બંધ કરીને તમારે બેંક ખાતે લઈ જવાના આવે છે અને દેવાના એટલે કે મૂડી દેવા બાજુની જે વિગત હોય એના ખાતા બંધ કરીને તમારે નફા નુકસાન ખાતે છે એ લઈ જવાના છે એટલે કે તમે આ નફા નુકસાન ખાતે લઈ જાઓ છો કરવેરાનું ખાતું જમા થયું છે તો નફા નુકસાન ખાતે તમે લઈ જાઓ તો તમારે ત્યાં શું લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું છે કરવેરાની જોગવાઈ આર્યું અહીંયા જુઓ કરવેરાની જોગવાઈ બે લાખ રૂપિયા ખાતું બંધ થઈ ગયું કરવેરાનું હવે આપણે બીજું ખાતું બંધ કરીએ મશીનરીનું ખાતું મશીનરીના ખાતામાં તમારે સરવાળો છે એ જમા બાજુનો વધારે આવશે કેટલા રૂપિયા તો કે ભાઈ જમા બાજુ તમને મળશે આઠ લાખ સિત્તેર હજાર રૂપિયા એટલે કે પચાસ હજાર વત્તા પંચોતેર હજાર વત્તા પચીસ હજાર વત્તા સાત લાખ વીસ હજાર કરશો એટલે જમા બાજુનું ટોટલ છે એ તમારું આવશે આઠ લાખ સિત્તેર હજાર એ આઠ લાખ સિત્તેર હજારમાંથી તમે પચાસ લાખ પાંચ લાખ સોરી બાદ કરશો એટલે તફાવતની રકમ આવશે ત્રણ લાખ સિત્તેર હજાર હવે મશીનરી છે એ તમારી મિલકત છે એટલે મશીનરીનું ખાતું બંધ કરીને કઈ બાજુ લઈ જવાનું આવે છે બેંક ખાતે એટલે મશીનરીનું ખાતું બંધ કરીએ તફાવતની જે રકમ આવે ત્રણ લાખ સિત્તેર હજાર તમારે લઈ જવાની છે બેંક ખાતે ડિવિડન્ટ છે ડિવિડન્ટ છે એ મૂડી દેવા બાજુ આવે એટલે કે ચાલીસ હજાર ડિવિડન્ટની જે રકમ હતી એ ચૂકવણી કરી હોય તો એ ચાલીસ હજાર ચૂકવ્યા છે એ બંધ કરીને કઈ બાજુ લઈ જવાનું નફા નુકસાન ખાતે લઈ જવાનું છે એટલે કે ટોટલ કઈ બાજુ આવશે જમા બાજુ નફા નુકસાન ખાતે એટલે કે વચગાળાના ડિવિડન્ટનું ખાતું અહીંયા નફા નુકસાન ખાતે લઈ ગયા એટલે એની જે રકમ છે તમારે સુધારેલા નફા નુકસાન ખાતામાં અહીંયા છે એ દર્શાવી દેવાની વચગાળાનું ડિવિડન્ટનું ખાતું બંધ કરી અને તમારે છે કેટલા રૂપિયાથી બંધ કર્યું ચાલીસ હજારથી તમે બંધ કર્યું છે તો અહીંયા તમારે લખવાનું છે વચગાળાનું ડિવિડન્ટ ચાલીસ હજાર રૂપિયા તફાવતની રકમ ઉધાર બાજુ હતી ત્યાં જમા બાજુ મળી હતી એટલે અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બંધ કરીને ચાલીસ હજાર રૂપિયા લખવાના છે હવે સુધારેલા નફા નુકસાન ખાતામાં પાકા સરવૈયામાં તમારે જોઈ લેવાનું કે તમને પાઘડી કે સામાન્ય અનામત કે મૂડી અનામત કેવું કાંઈ આપ્યું છે જો એ આપ્યું હોય તો તમારે એની તફાવતની રકમ માંડીવાળીને ક્યાં લખવાની રહેશે નફા નુકસાન ખાતામાં લખવાની રહેશે એટલે કે જુઓ અહીંયા તમે ખાસ જુઓ તમને મિલકતો બાજુ જોઈએ પહેલાં તો કે ભાઈ જમીન મકાન મશીનરી રોકાણો અને સ્ટોક દેવાદારો એ બધી માહિતી છે આવી ગઈ છે અહીંયા તમને શેર મૂડી નફા નુકસાન ખાતું સામાન્ય અનામત તો આ સામાન્ય અનામત છે એ તમારે માંડી વાળવાની છે માંડી વાળીને કઈ બાજુ લખવાની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાની એટલે કે સામાન્ય અનામત ત્રણ લાખ છે અને ત્રણ લાખ પચાસ હજાર એટલે કે પચાસ હજાર છે એ માંડી વાળવાની થશે એટલે કે માંડી વાળવાની સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે એટલે કે આ રહી જુઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ માંડી વાળેલી અનામત સામાન્ય અનામત પચાસ હજાર રૂપિયા હવે કોઈપણ વિગત છે બાકી રહેતી નથી તો હવે છે એ નફા નુકસાન ખાતું છે એ સૌથી છેલ્લે બંધ કરવાનું છે તો નફા નુકસાન ખાતું બંધ કરો એટલે તમારો જે સરવાળો છે કરવાનો મશીનરીનો ઘસારો વત્તા પચીસ પચાસ હજાર વત્તા પચીસ હજાર કરવેરાની જોગવાઈ બે લાખ વત્તા વચગળાનું ડિવિડન્ડ ચાલીસ લાખ વત્તા સામાન્ય અનામત પચાસ પચાસ હજાર વત્તા આખરની બાકી એક લાખ પચાસ હજાર ટોટલ આવશે પાંચ લાખ પંદર હજાર એ પાંચ લાખ પંદર હજારમાંથી તમે એક લાખ શરૂની બાકી બાદ કરશો એટલે મળશે સુધારેલો નફો ચાર લાખ પંદર હજાર બરાબર ચાર લાખ પંદર હજાર તમને મળશે અહીંયા સ્ટેપ નંબર ટુ પણ શું થાય પૂરું સુધારાયેલો નફો મળી જાય એટલે સ્ટેપ નંબર ટુ પૂરું હવે આવે છે સ્ટેપ નંબર થ્રી એ છે ભંડોળ પ્રવાહ પત્રક તો ભંડોળ પ્રવાહ પત્રકમાં ભંડોળની પ્રાપ્તિ એટલે કે આવક ભંડોળનો ઉપયોગ એટલે કે જાવક હવે ભંડોળનો ઉપયોગ અને ભંડોળની પ્રાપ્તિ સૌથી સુધારેલો નફો એ હંમેશા ભંડોળની આવક આવે નફો હોય તો આવક આવે ખોટ મળી હોય તો એટલે ચાર લાખ પંદર હજાર સુધારેલો નફો સૌથી પહેલા લખી નાખવાનો પછી બીજા નંબર ઉપર શું લખી નાખવાનું કાર્યશીલ મૂડીમાં વધારો કે ઘટાડો જે તમને મળ્યું હોય એ તમારે લખી નાખવાનું અહીંયા આપણને કાર્યશીલ મૂડીમાં ઘટાડો મળ્યો છે તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો મળ્યો હોય તો એ ભંડોળની શું થઈ કહેવાય આવક થઈ કહેવાય એટલે કે પ્રાપ્તિ બાજુ આવશે સિત્તેર હજાર રૂપિયા જો કાર્યશીલ મૂડીમાં વધારો મળ્યો હોય તો એ કઈ બાજુ આવે ભંડોળના ઉપયોગ બાજુ અહીંયા ઘટાડો મળ્યો છે એટલે આવશે ભંડોળની પ્રાપ્તિ એટલે કે ભંડોળની આવક સિત્તેર હજાર રૂપિયા હવે જે તમારું બેંક ખાતું છે એ ઉધાર થયું હોય એ તમારી બધી ભંડોળની જાવક થઈ કહેવાય મેં તમને આ દાખલાની નોંધ છે લખાવેલી છે કે બેંક ખાતું જે જે જગ્યાએ ઉધાર થાય એ તમારી માટે ભંડોળનો ઉપયોગ એટલે કે ભંડોળની જાવક કહેવાય છે તો સૌથી પહેલાં આપણે દરેક ખાતામાં જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ બેંક ખાતું ઉધાર થયું છે એટલે કે ઉધાર બાજુ આવ્યું છે જુઓ કરવેરાના ખાતામાં બેંક ખાતું છે એ ઉધાર બાજુ છે એટલે કે એક લાખ ચાલીસ હજાર કરવેરાની ચૂકવણી એટલે કે કરવેરાનું કરવેરાની જોગવાઈ એક લાખ ચાલીસ હજાર તમારા ભંડોળના ઉપયોગમાં પહેલી માહિતી આવશે જુઓ આવી ગયું બરાબર પછી ઉધાર કઈ બાજુ છે ઉધાર બાજુ કઈ બાજુ લખેલું છે બેંક ખાતું તો કે ભાઈ મશીનરીના ખાતામાં ખરીદી છે એટલે કે બેંક ખાતું છે એ તમારું લખેલું છે ત્રણ લાખ સિત્તેર હજારથી એટલે કે આ બેંક ખાતું છે એ ત્રણ લાખ સિત્તેર હજાર એટલે કે મશીનરીની ખરીદી અથવા તો મશીનરી લખી નાખો તો પણ ચાલે આવી ગયું અહીંયા ત્રણ લાખ સિત્તેર હજાર ત્રીજું છે વચગાળાનું ડિવિડન્ટ બાજુ તમે જુઓ ચાલીસ હજાર વચગાળાના ડિવિડન્ટના તમે ચૂકવ્યા છે તો આ ચાલીસ હજાર પણ તમારે કઈ બાજુ લખવાના ભંડોળના ઉપયોગ બાજુ જે જે ખાતામાં ઉધાર બાજુ હોય બેંક ખાતું એ દરેક તમારો ભંડોળની જાવક આવક કહેવાય એટલે કે આ રહ્યું તમારું ડિવિડન્ડ ચાલીસ હજાર રૂપિયા હવે જે જે જગ્યાએ બેંક ખાતું જમા થયું હોય એ તમારી શું થઈ કહેવાય ભંડોળની આવક થઈ કહેવાય એટલે કે જે ખાતામાં જમા બાજુ બેંક ખાતું લખ્યું હોય એની માહિતી છે હવે તમારે જોઈ લેવાની ઉધાર બાજુ આવી ગયું ઉપયોગ હવે જમા બાજુ જોવાની તો હવે જુઓ અહીંયા મશીનરીના ખાતામાં વેચાણ કર્યો છો તમે બેંક ખાતામાં આવે છે પંચોતેર હજાર એટલે કે મશીનરીનું વેચાણ એટલે કે ભંડોળની પ્રાપ્તિ બાજુ આવક બાજુ આવશે મશીનરીનું વેચાણ પંચોતેર હજાર રૂપિયા બરાબર હવે હવે તમારી બધી માહિતી છે આવી ગઈ હવે તમારે છેલ્લે પાકા સરવૈયામાં જોઈ લેવાનું કે પાકા સરવૈયામાં કઈ વિગત બાકી રહે છે તો આપણે છે ઉપર જોઈ લઈએ પાકા સરવૈયામાં કઈ કઈ વિગતો બાકી રહે છે કે નહીં તો પેલું મૂડી દેવા બાજુ પેલું ઇક્વિટી શેર એટલે કે જુઓ અહીંયા ઇક્વિટી શેર છે વર્ષ બે હજાર પાંચમાં બાર લાખ હતા અને તે વર્ષ બે હજાર છમાં માં છે એક પંદર લાખ થઈ ગયા એટલે કે શું થયું વધારો થયો એટલે કે કંપની નવા ઇક્વિટી શેર બહાર પાડતી હશે કંપની નવા ઇક્વિટી શેર બહાર પાડે એટલે તમારી માટે શું શું કહેવાય ભંડોળની આવક થઈ કહેવાય નાણાં છે એ ભંડોળ તમારા ધંધામાં આવશે તો તમારું ઇક્વિટી શેર છે એટલે કે ઇક્વિટી શેરમાં વધારો ઇક્વિટી શેર મૂડીમાં વધારો એ તમારે છે કઈ બાજુ લખવાનું છે તમારી આવક કહેવાય તમારા ખાતામાં ભંડોળ આવશે તમારા ધંધામાં એટલે ત્રણ લાખ રૂપિયા નવા ઇક્વિટી શેર આવશે બાર લાખમાંથી પંદર લાખ થયા એટલે ધંધામાં ઇક્વિટી શેર દ્વારા નાણાં આવે એટલે એ શું થયું કહેવાય ભંડોળની પ્રાપ્તિ એટલે કે આવક નવા ઇક્વિટી શેર ત્રણ લાખ હવે બીજું તો કે ભાઈ બીજું છે એ શું હતું ઇક્વિટી શેર પછી ઇક્વિટી શેર પછી બીજું છે ડિબેન્ચર પરત ડિબેન્ચર ડિબેન્ચરનું ખાતું છે હવે છ લાખ હતા અને ચાર લાખ થયા એટલે ધંધામાંથી તમે ડિબેન્ચર હોલ્ડરના નાણાં શું કર્યા હશે ચૂકવ્યા હશે એટલે એ શું થયું કે ભંડોળની જાવક એટલે કે ભંડોળનો ઉપયોગ એટલે કે છ લાખમાંથી બે ચાર લાખ થયા એટલે બે લાખ રૂપિયા તમે શું કર્યા હશે ડિબેન્ચરના નાણાં પરત કર્યા હશે તો ભંડોળ પ્રવાહપત્રમાં આવશે ડિબેન્ચરના નાણાં પરત જુઓ અહીંયા ઉપયોગ બાજુ આવશે કારણ કે તમારા ધંધામાંથી ભંડોળ જાય છે ઉપયોગ થાય છે એટલે બે લાખ રૂપિયા એ આવશે ઉપયોગ બાજુ ડિબેન્ચર પરત હવે આપણે જોઈ લઈએ કોઈ મિલકતો બાકી રહે છે કે કોઈ દેવાઓ બાકી રહે છે કે નહીં સામાન્ય નામત આવી ગયું લેણદાર આવી ગયું કરવેરા આવી ગયું એ આવી ગયું જમીન મકાન જમીન મકાન છે એ તમારે જોવાના છે હવે જમીન મકાન છે એમાં શું છે તો કે વર્ષ બે હજાર પાંચમાં જમીન મકાનની કિંમત છે એ કેટલી છે આઠ લાખ અને સિત્તેર લાખ થાય છે એટલે કે શું થાય છે જમીન જમીનની કિંમતમાં ઘટાડો થાય એટલે તમે શું કર્યું હશે વેચાણ કર્યું હશે બરાબર જમીનની કિંમતમાં ઘટાડો થાય છે તો તમે શું કર્યું હશે જમીનનું વેચાણ કર્યું હશે કેટલાનું તો કે ચાલીસ હજારની કહેવાય કે તફાવત શું આવે ચાલીસ હજાર આવે તો એસી આઠ લાખમાંથી સિત્તેર સાત લાખ ચા સાઠ હજાર થયું તો એ તમારા ધંધામાંથી તમે મશીનરીનું શું કર્યું હશે વેચાણ કર્યું હશે તો એ તફાવતની રકમ છે તમારે લખી નાખવાની રહેશે વેચાણ કર્યું એટલે શું થયું ધંધામાં તમે મકાનનું વેચાણ કરો એટલે ધંધામાં નાણાં આવે કેટલા રૂપિયા આવશે તો કે ભાઈ ચાલીસ હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે એટલે કે ભંડોળની આવક જે તફાવત હોય એ તમારે લખવાનો છે મકાન છે એ આઠ લાખનું હતું અને સાત છ લાખ સાઠ હજાર તમને સાત લાખ સાઠ હજાર તમને મળ્યા એટલે તફાવતની રકમ કેટલી આવી ચાલીસ હજાર એટલે કે મકાનનું વેચાણ કરો એટલે ધંધામાં આવશે ચાલીસ હજાર રૂપિયા અને લાસ્ટ છે તમારા ધંધામાં કોઈ મિલકત બાકી રહેશે તો કે ભાઈ હા મશીનરીની તો તમે હવાલાની એન્ટ્રી કરી નાખીને રોકાણો રોકાણો છે એ ત્રણ લાખ હતા અને ચાર લાખ પચાસ હજાર થયા એટલે તમે આ વર્ષે રોકાણો છે એ વધારે હશે એટલે કે રોકાણોની ખરીદી કેટલા રૂપિયાની કરી હશે તો કે ભાઈ ત્રણ લાખ હતા ને એક ચાર લાખ પચાસ હજાર છે એટલે એક લાખ પચાસ હજાર રોકાણોની ખરીદી આવશે ખરીદી હોય એટલે તમારા ધંધામાંથી ભંડોળ શું થાય જાય એટલે ભંડોળ જાય એટલે એ કઈ બાજુ આવે રોકાણોની ખરીદી ભંડોળના ઉપયોગ બાજુ કારણ કે ભંડોળ છે એ ધંધામાંથી શું થાય છે જાય છે તો હવે પાકા સરવૈયામાં તમારે કોઈ પણ માહિતી છે બાકી રહેતી નથી રોકાણો સ્ટોક દેવાદારો રોકડ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ બધી જ માહિતી આવી ગઈ એટલે હવે તમારે પાકા સરવૈયામાં છે જોઈ લેવાનું કે કોઈ માહિતી બાકી નથી રહેતી તો કે ભાઈ હવે બાકી રહેતી નથી હવે તમારે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ બંને બાજુનો સરવાળો છે એ કરી નાખવાનો એટલે કે ચાર લાખ ઉપયોગ પ્રાપ્તિ બાજુ તમે જોવા જાઓ તો ચાર લાખ પંદર હજાર વત્તા સિત્તેર હજાર વત્તા પંચોતેર હજાર વત્તા ત્રણ લાખ વત્તા ચાલીસ હજાર એટલે આવશે નવ લાખ અને ઉપયોગ બાજુ પણ એક લાખ ચાલીસ હજાર ત્રણ લાખ સિત્તેર હજાર ચાલીસ હજાર બે લાખ અને એક લાખ પચાસ હજાર એટલે આવશે નવ લાખ બંને બાજુનો સરવાળો સરખો આવી જવો જોઈએ એટલે તમારો દાખલો છે એ સાચો ખાસ બીજું સ્ટેપ પૂરું થાય દરેક ખાતાઓ તમે બંધ કરી અને નફા નુકસાન ખાતે સુધારેલો નફો તમને મળી જાય પછી તમારે સૌથી પહેલાં એ જોવાનું કે બેંક ખાતું ક્યાં ઉધાર થયું છે જે બાજુ બેંક ખાતું ઉધાર થયું હોય તમારા ભંડોળનો ઉપયોગ થાય પછી એ જોવાનું જે બાજુ જમા બાજુ બેંક ખાતું આવતું હોય એ દરેક છે તમારી ભંડોળની આવક થઈ કહેવાય એટલે તમારી ભંડોળની પ્રાપ્તિ થશે પછી તમારે છેલ્લે આવક બેંક ખાતું ઉધાર બાજુ જ્યાં હોય એ ભંડોળનો ઉપયોગ ને બેંક ખાતું જે ખાતામાં જમા બાજુ હોય એ તમારો ભંડોળની પ્રાપ્તિ આટલું જોવાઈ જાય પછી તમારે શું કરવાનું પાકા સરવૈયામાં જોઈ લેવાનું કે કોઈ મિલકતો કે દેવાઓ કે ઇક્વિટી શેરમાંથી શું વધારો થાય છે શું ઘટાડો થાય છે ઇક્વિટી શેર મૂડી ડિબેન્ચર ઉપરથી આખું પાકું સરવાયું છે રકમમાં જોતી આવવાનું જ્યાં જ્યાં તમને ફેરફાર લાગે ત્યાં તમારે ટેકનિકલી વિચારવાનું કે મિલકતો જો તમારી ઘટતી હોય તો તમે છે મિલકતોનું વેચાણ કર્યું હશે અને મિલકતો તમારી વધતી હોય તો તમારા ધંધામાં તમે નવી મિલકતો લાવ્યા હશો નવી મિલકતો લાવો એટલે તમારા ધંધામાંથી રોકડ જાય રોકડ જાય એટલે ભંડોળનો ઉપયોગ થાય એટલે એ ઉપયોગ બાજુ આવશે અને જેના દ્વારા તમને નાણાં મળતા હોય એ તમારી બાજુ છે એ તમારો આવક બાજુ આવે એટલે તમારી આવક બાજુ છે એ લખવાનું ટેકનિકલી વિચારવાનું અને દાખલો છે એ જોવાનો તો આજે આપણે છઠ્ઠા નંબરનો દાખલો છે અહીંયા પૂરો કરીએ છીએ સાતમા નંબરનો દાખલો દાખલા નંબર સાત એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ